भारतीय वायुसेना के जवाबी हमले के बाद भारत भर में एक अलग ही खुशी की लहर दौड़ गई है। भारत भर में हर कोई जीत का जश्न मना रहा है। ऐसा ही बड़ौदा शहर कांग्रेस में भी यही माहौल दिखाई दिया। 14 फरवरी को पुलवामा में आतंकियों के कायराना हमले में हमारे जवानों की शहादत पर पूरा देश गम में तथा आक्रोशित भी था। ऐसे में हमले के 13वें दिन भारतीय वायुसेना ने पाकिस्तानी सीमा में घुसकर आतंकी ठिकानों को ध्वस्त कर जो जवाबी कार्रवाई की है उससे देश भर में एक अलग ही गौरव और खुशी की लहर दौड़ गई है जिसका हर कोई जश्न मना रहा है। ऐसे में बड़ौदा शहर कांग्रेस द्वारा भी शहर में वायुसेना को बधाई देते हुए जश्न मनाया गया। આજે વડોદરા શહેર નહીં સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ થઈ ગયો છે, કારણ કે આર્મી એ દેશની સાથે સાથે સરહદોની રક્ષા કરે છે અને એ આર્મી પર આતંકવાદી હુમલો થાય છે અને એમાં દેશના 44 જવાનોને શહાદત ભોગવવી પડે છે। એ શહાદત આતંકવાદને લઈને ભોગવવી પડી એનો બદલો લેવો દેશના તમામ નાગરિક દરેક ભારતીય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સાથે સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ પણ એવું કીધું હતું કે આ હુમલો ખરેખર બહુ ગંભીર છે, દેશના દિલ પર હુમલો કર્યો છે, દેશની આત્મા પર હુમલો કર્યો છે। એમાં સમગ્ર વિપક્ષ દેશની સેના સાથે છે, દેશની સરકાર સાથે છે। જ્યારે હુમલો થયા પછી લોકો રાહ જોઈને બેઠા હતા કે સેના ક્યારે આ પાકિસ્તાનને વળતો જવાબ આપે। આજે સેનાએ વળતો જવાબ આપ્યો, એ તમામ વાયુસેના દળને કોંગ્રેસને સમગ્ર દેશ સલામ કરે છે। પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદના જે કેમ્પો હતા એને ધ્વસ્ત કરી નાખ્યા, આતંકવાદીઓને પણ મારી નાખ્યા, એટલે દેશમાં એક ખુશીનો માહોલ હતો કે આતંકવાદને ખતમ કરવાની શરૂઆત અને વિશ્વને એવું સાબિત કરીને બતાવ્યું ભારતીય આર્મીએ કે પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં આતંકવાદનો ગર્વો લઈને બેઠું છે, જે આતંકવાદ ભારત દેશમાં અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યું છે। પણ એ આતંકવાદીઓને ખબર નથી આ હિન્દુસ્તાન છે, આ ભારત દેશ છે, અહીં ભારતીય તમામ પ્રાંત તમામ ધર્મના લોકો રહે છે અહીંયા, અને તમામ જ્યારે સૈનિક પર કંઈ આંચ આવે છે તો તમામ લોકો સૈનિકોનું મનોબળ મજબૂત કરવા ભેગા થઈ જાય છે, આખો દેશ ભેગો થઈ જાય છે। અને એ આતંકવાદ એ પણ ખબર નથી કે આ ભારત દેશ છે, તમે ગમે તેટલો આતંકવાદ ફેલાવવાની કોશિશ કરશો આ ભારત દેશને એકતા અખંડ રહેશે, અખંડ ભારત તરીકે એક ઓળખાણ છે એ કાયમી રહેશે। આજે દેશનું મનોબળ મજબૂત કરવા માટે સમગ્ર દેશે ખુશીનો માહોલ ઊભો કરીને દેશના સૈનિકોને મનોબળ મજબૂત કરવાની કામગીરી કરી છે।